જન્મભૂમિ અને કર્મભૂમિની મિસાલ કાયમ કરતો સમસ્ત રાજસ્થાની સમાજ ગુજરાતના ખૂણે ખૂણે વસેલો છે. પોતાના સમાજની એકતા અને અખંડિતતા માટે સમસ્ત રાજસ્થાન સમાજ ગાંધીનગર દ્વારા આવનાર તારીખ 30 માર્ચને રોજ ગાંધીનગર ખાતે યોજાનાર સાંસ્કૃતિક સંધ્યા અને સ્નેહમિલન સમારોહ અનુસંધાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. પધારો મારે દેશ આ ગીતની પંક્તિ સાંભળતા જ યાદ આવી જાય છે રંગીલા રાજસ્થાનની. રાજસ્થાનની ધરતી પર અને વીરો શૂરવીરો થયા, સાથે જ રાજસ્થાની દેશના દરેક રાજ્યમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. ત્યારે ગુજરાતમાં વસેલા અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી ચૂકેલ રાજસ્થાની સમાજે ગુજરાતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. સાથે જ રાજસ્થાની સમાજે પોતાના સમાજના લોકોની સુખાકારી માટે અનેકવિધ સંસ્થાઓ અને સંકુલો બનાવ્યા છે. સમાજની એકતા અને અખંડિતતા માટે દર વર્ષે ગુજરાતના મહાનગરોમાં સ્નેહ મિલન કાર્યક્રમો થકી સમાજને એક તાંતણે બાંધે છે. આવો જ એક સ્નેહમિલન કાર્યક્રમ આવનાર તારીખ 30 માર્ચને રોજ ગાંધીનગર ખાતે યોજાનાર છે, જેના અનુસંધાને સમસ્ત રાજસ્થાન સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ના મહાનુભાવોમાં તુલસીભાઈ માલી તેમજ અન્ય ખાસ રાજપૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કોન્ફરન્સનું સંચાલન મુકેશકુમાર વ્યાસે કર્યું હતું, જેમાં આગામી દિવસોમાં થનાર કાર્યક્રમની સમગ્ર વિગત આપવામાં આવી હતી. રાજસ્થાન સમાજ ગાંધીનગર દ્વારા આયોજિત રાજસ્થાન સ્થાપના દિવસ કે ઉપલક્ષ્ય મેં હમ લોગ એક સાંસ્કૃતિક સંધ્યા કા આયોજન કર રહે હૈં. ઇસ આયોજન મેં રાજસ્થાન કે લોક પ્રખ્યાત કલાકાર દિલરાજ બંજારા એન્ડ પાર્ટી, દીપિકા ભાટ જો ટીવી કલાકાર ઓર સિને કલાકાર હૈ વો ભી યહાં પે આ રહી હૈ. ઇસ પ્રોગ્રામ મેં હમ લોગ વિભિન્ન કલાકારો કો બુલા કે રાજસ્થાની સંસ્કૃતિ કો બઢાવા દેને કે લિયે ઓર રાજસ્થાની સંસ્કૃતિ કો બચાને કે લિયે, ચૂંકિ હમ લોગ રાજસ્થાન મેં જન્મ લેકર ગુજરાત મેં યહાં પે અપની કર્મભૂમિ પર કામ કર રહે હૈ, તો હમારે બચ્ચો કો હમારે પરિવાર મેં હમારે સભી કો ઇસ પ્રકાર રાજસ્થાની સંસ્કૃતિ કો હમ લોગ બચા સકે, તાકિ ઉનકો દિખાવા ભી હમ લોગ કર સકે કે યે રાજસ્થાની હમારી સંસ્કૃતિ હૈ, હમ લોગ ઇસ તરીકે સે ઇસકે ઉપર કામ કર રહે હૈ. દૂસરા રાજનૈતિક આર્થિક સામાજિક સાંસ્કૃતિક ધરોહર કો બચાને કે લિયે થોડા રાજનૈતિક અપના અસ્તિત્વ ભી બચાએ રખને કે લિયે હમ લોગ યે સંસ્થા મેં જુડે હુએ હૈ ઓર પિછલે 4 વર્ષોં સે હમ લોગ કામ કર રહે હૈ. હમારા ચોથા વર્ષ હૈ જિસપે હમ લોગ ઇસ ઉજવણી કો મનાએંગે. ઇસ કાર્યક્રમ મેં શ્રી દિનેશ જી દુબે ઇલાહાબાદ બેંક કે જો ડાયરેક્ટર હૈ વો અતિથિ તરીકે યહાં પે આમંત્રિત હૈ, ઓર ઉમેશ સિંહજી ચંપાવત સાહેબ જો હોટલ તાજ કે યહાં કે માલિક હૈ અપને હમારે રાજસ્થાન સે બિલોંગ કરતે હૈ, ઉનકો ભી હમને અતિથિ તરીકે બુલાયા હૈ, ઓર દિનેશ જી શર્મા ઓર ગંગા સિંહજી પરમા રિટાયર્ડ આઈએએસ ઓફિસર હૈ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સે ઓર વો હમારે રાજસ્થાન સેવા સમિતિ કા અભી અધ્યક્ષ કે તરીકે વો કામ કર રહે હૈ. હમ લોગ ઉનકો યહાં પે અધ્યક્ષતા ઉનકી અધ્યક્ષતા મેં યે કાર્યક્રમ આયોજિત કરવા રહે હૈ. 30 માર્ચ 1949 મેં જબ વિભિન્ન રિયાસતો કા એકીકરણ હુઆ સરદાર વલ્લભભાઈ પટેલ ને ઓર પી વી મેમન સાહેબ ને જો એકીકરણ કરવાયા થા ઉસમે રાજસ્થાન પહેલે રાજપૂતાના મેવાડ મારવાડ હાડોતી ઝાલાવાડ ઓર અલગ અલગ રિયાસતો મેં જો વિભિન્ન વિભિન્ન ટુકડો મેં જો બટા હુઆ થા ઉસકે એકીકરણ કા કાર્ય હમ લોગો ને યહાં પે કર હુઆ થા. ઉસમે ગુજરાત કા ઈડર રાજસ્થાન મેં થા પહેલે ઓર માઉન્ટ આબુ ગુજરાત મેં થા. તો જબ એકીકરણ હુઆ થા ઉસ સમય ઇસ કાર્યક્રમ કો દિશા નિર્ધારણ કરતે હુએ રાજપૂતાના નામ ઉસકા બદલ કે 30 માર્ચ 1949 કો યહાં પે ઇસકા નામ બદલીકરણ હુઆ ઓર ઇસકો રાજસ્થાન નામ દિયા ગયા. હમ લોગ વિભિન્ન સમુદાય સે 36 કોમ સે હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈ જો ભી રાજસ્થાન મૂલ સે યહાં પે આકે ગાંધીનગર મેં બસા હુઆ હૈ, હમ લોગ ઉનકા પ્રતિનિધિત્વ કરતે હુએ યહાં પે ઉનકો બચા ઉનકો સાથ મેં લેકે સામાજિક સમરસતા કી ભાવના કે સાથ હમ લોગ ઇસ કાર્યક્રમ કો આગે બઢાવા દેતે હૈ. ઓર ઇસકે સાથ હમ વિભિન્ન સાંસ્કૃતિક ગતિવિધિઓ કે સાથ સાથ સામાજિક ગતિવિધિયા જો પ્રતિભાવાન બચ્ચે હોતે હૈ ઉનકો પુરસ્કાર દેના ઓર ચિકિત્સીય સુવિધાએ ઉપલબ્ધ કરવાના, જૈસે અગર કોઈ રાજસ્થાન સે કોઈ યહાં પે આકે અગર હોસ્પિટલ મેં એડમિટ હોતા હૈ તો હમ લોગ ઉનકે લિયે મદદ કરવાતે હૈ, આર્થિક મદદ ભી કરવાતે હૈ ઓર ચિકિત્સીય ઉપકરણ કી મદદ ભી હમ લોગ કરવાતે હૈ. સાથ મેં અગર કોઈ ગરીબ પરિવાર હૈ જો આર્થિક રૂપ સે સક્ષમ નહીં હૈ ઉનકો ભી હમ સક્ષમતા પ્રદાન કરને કે લિયે વિભિન્ન તરીકે સે હમ લોગ મદદ કરતે હૈ. જો વિધવા પરિતક્યતા મહિલાએ જો હૈ ઉનકો ભી હમ આર્થિક રૂપ સે સક્ષમ કરને કે લિયે
उनको मदद करते हैं। जैसे विधवाओं को हमने पिछले साल जो हमारा कार्यक्रम हुआ था राजस्थान स्थापना दिवस के उपलक्ष्य में, उसमें हमने विधवाओं को निःशुल्क मशीन वितरण किया था, सिलाई मशीन, ताकि वो अपनी आजीविका के रूप में उसका मतलब गुजार बसर कर सके। और 30 मार्च 2019 शनिवार को शाम को 6 बजे ये कार्यक्रम यहाँ पे आयोजित होगा सेक्टर 16 रंगमंच में। लगभग 5 से 7 हज़ार पब्लिक यहाँ पे इकट्ठा होगी, जो मूल राजस्थान से यहाँ पे बसे हुए गांधीनगर की बसात में, हमने उन सबको आमंत्रित किया और सभी यहाँ पे आएंगे। मीडिया वाले सारे आप लोग मित्र लोगों को भी इसका सादर आमंत्रण है, आप लोग पधारिएगा। इस कार्यक्रम की गरिमा और इस कार्यक्रम की हाइट्स आप देखेंगे तो हमारी शक्ति का भी मतलब एक लोग नज़ारा हम आपको दिखा पाएंगे। कैमरामैन ध्रुविल चौहान, साथी हरीश गज्जर, लाइव गुजरात न्यूज़, गांधीनगर।